ફ્રેન્ડ, આ જે મેઇન રોડ છે તમે કાગવડથી આવી શકો છો. અહીંયા તમારું કાર અથવા બાઇક પાર્ક થઈ શકે છે. આ અહીંયા અહીંનું પાર્કિંગ છે. આ આગળ જે ગામ છે ખંભાલીરા, એ ગામમાં જવા માટેનો રસ્તો છે. અને આ એક્ઝેક્ટ ગુફા છે, જે આ તમે જોઈ શકો છો. આ ગુફાનો મેઇન ડોર છે, આ ગુફા છે. અહીંયા બધું ડેવલપ થયું છે તો એ બધું છે. અને વાંથી પછી નીચે જવાનું છે, સીડી છે. ત્યાં નદીના કાંઠે, ભાદર નદીના કાંઠે આ ગુફા આવેલી છે. અને આ ડુંગર ને એવું બધું, આ સેમ પાર્કિંગ છે. આ રોડ ગામમાં જાય છે. આ સામેની ઉપરનો રોડ છે, કાગવડ જાય છે, રાજકોટ હાઈવે, જે ગોંડલ હાઈવે. આ રીતે અહીંનું લોકેશન છે. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આપણે અત્યારે આવ્યા છીએ ખંભાલીરા ગુફા, જે બૌદ્ધ ગુફા છે ત્યાં. તો અહીંયા હું તમને બતાવવાની ટ્રાય કરીશ કઈ રીતે છે અને કઈ કઈ કેટલી કેટલી ગુફા છે. આ ગુફા એક ભાદર નદીના કિનારે આવેલી છે. અહીંયા નદી છે અને ગામ થોડું આગળ છે. તો અહીંયા અત્યારે હું તમને વિડીયો શૂટ કરવા માટે આવ્યો છું. તો હું તમને ગુફા કઈ રીતે છે હું તમને દેખાડવાની ટ્રાય કરીશ અને આગળ જઈશું. તો હું આગળ મેં જવા માટે ત્યાં આગળ ગયો હતો. ત્યાં પણ કંઈક મે બી સિરિયલનું કે કંઈક શૂટિંગ હાલે છે, એટલે આપણે પ્રાઇવસી માટે ત્યાં મેં જસ્ટ શૂટ નથી કર્યું. મેં તમને દેખાડવાની ટ્રાય કરીશ. બાકી તમે આખા વિડીયોમાં બને રહો અને વિડીયો જોતા રહો. કઈ રીતે છે અહીંયા પ્લેસ, શું છે, કઈ રીતે છે, થોડી એની હિસ્ટ્રી હું તમને કહીશ. એટલે તમે મારા વિડીયોમાં બને રહો અને જોતા રહો. હાલો ફ્રેન્ડ, સાથે મળીને આપણે આ ગુફા જોઈએ અને અહીંયા વિઝિટ કરીએ. ચલો ફ્રેન્ડ. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અહીંયા જે આપણે આની પહેલાં એક બે ગુફા જોઈ ત્યાં રિનોવેશન, મતલબ કે એમનું કામ નહોતું કરેલું. અહીંયા જો તમે આ પડવાની ટ્રાય કરે, સપોઝ માની લો કે જર્જરથી થઈ ગઈ છે, તો અહીંયા સમારકામ કરેલું છે. અહીંયા આ રીતે સેમ તમે અહીંયા પર જોઈ શકો છો. આ રીતે અહીંયા જે નીચેથી સપોર્ટ મારેલા છે. તમે આ જોઈ શકો છો પિલોર, જે આ સપોર્ટ મારેલા છે એક્સ્ટ્રા, કેમ કે આ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. આ બધી જુઓ તમે, અહીંથી આ જર્જરિત થઈ ગઈ છે એટલે આ પિલોરનો સપોર્ટ મારેલો છે.
આ રીતે સેમ બધી જગ્યાએ એ રીતે સપોર્ટ મારેલો છે, તમે જોઈ શકો છો. આ રીતે અહીંયા હું તમને દેખાડવાની ટ્રાય કરીશ. આપ અહીંયા જો એક પિલોર છે, આ જર્જરિત હાલતમાં રહી ગઈ છે એટલે આ પિલોરમાં અહીંયા સપોર્ટ મારેલો છે. આ રીતે આ રીતે સેમ અહીંયા એ રીતે સપોર્ટ મારેલા છે. જે તમે સામે જોઈ શકો છો, ત્યાંથી સીડી ઉપર આવવાને નીચે આવવા માટે સીડી છે, ત્યાંથી નીચેથી આવવાનું છે. આ રીતે અહીંનું લોકેશન છે. મેં જે તમને અહીંયા નીચે આપણે ગુફા જોવા ગયા, મેં તમને દેખાડવાની ટ્રાય કરી, પણ કંઈક સિરિયલ અથવા મે બી કંઈક શૂટ ચાલે છે તો એની પ્રાઇવસી માટે ત્યાંમાં આપણે મારાથી શૂટ નથી થયું. નેક્સ્ટ ટાઈમ આપણે આવશું ત્યારે શૂટ કરીને હું તમને ટ્રાય કરીશ બતાવવાની. એટલે આપણે મેં અહીંયા જે કાંઈ હતું તે એટમોસ્ફિયર મેં તમને દેખાડવાની ટ્રાય કરી. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, કેમકે અત્યારે શૂટિંગ ચાલે છે એટલે એની પ્રાઇવસી માટે આપણે ત્યાં શૂટ નથી કરી શક્યા. થેન્ક યુ. જે આ ગુફા છે, અહીંયા મુખ્ય 15 ગુફા છે, એમાંથી મુખ્ય 3 ગુફાઓ છે તે મેં તમને દેખાડવાની ટ્રાય કરી અને આગળ મેં તમને જે રીતે બતાવી. ને અહીંયા સારું એવું રિનોવેશન વગેરે થયેલું છે, જે ડેવલપ કઈ છે તો હું તમને દેખાડવાની ટ્રાય કરું છું કે આપણે ઉપરની સાઈડ જે છે ત્યાં પણ ઘણું સારું એવું ગાર્ડન અને ડેવલપ કરેલું છે. તમે જોઈ શકો છો આ બધું. અહીંયા તમે ફેમિલી સાથે આવો છો તો પિકનિક કરી શકો છો ને સારું એવું ડેવલપ કરેલું છે. જોઈ શકો છો તમે જે અહીંયા આજુબાજુમાં બધું ડેવલપ થયેલું છે. એટલે જે આપણે કહીએ છીએ કે મેં આના પહેલાં એક ગુફા સાણા વાક્યા કહેવાય છે ત્યાં શૂટ કર્યું હતું તો ત્યાં એટલું અંડર ડેવલપ નહોતું થયેલું, એટલે અહીંયા ડેવલપ થયેલું છે. તમે જોઈ શકો છો તમારી બધી સાઈડ. અહીંયા તમે અહીંયા આવો છો તો પિકનિક વગેરે કરી શકો છો ફેમિલી સાથે. ફ્રેન્ડ, આપણે જોયું તમને મેં ગુફા અને બધું દેખાડવાની ટ્રાય કરી. હવે આપણે અહીંથી નીકળીએ છીએ. હવે આપણે મે બી પોસિબલ હશે તો કાગવડ જશું ખોડલધામ. બાકી આપણે અહીંથી નીકળી જશું, કેમ કે હું અહીંયા લેટ થઈ ગયો છું. એટલા માટે તમને જે હું ડેવલપનું કહેતો હતો એ તમે મારી પાછળ જોઈ શકો છો. ડેવલપ થઈ ગયું છે અહીંયા. ને હવે જે હું અહીંથી નીકળું છું. ફ્રેન્ડ, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય, અહીંયા સુધી વિડીયો જોયો હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો અને વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો. આ રીતે આપણે નવો વિડીયો લાવતા રહીશું. તમે વિડીયો જોવા માટે થેન્ક યુ ફ્રેન્ડ, અને સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ.